મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનો શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે જામનગર આવ્યા હતા. તેમણે સ્થાનિક કોંગ્રેસી આગેવાનો સાથે કોરોનામાં મૃત્યુ પામનાર કોંગ્રેસી નેતા સ્વ દેવસિંહ આહિરના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ત્યાર પછી સાંજે તેમની આગેવાનીમાં કોંગ્રેસની જનચેતના રેલી નીકળી હતી. પેટ્રોલ ડીઝલમાં તુતિંગ ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મંદી, મોંઘવારી અને મહામારી નો માર સહન કરી રહેલી ગુજરાતની જનતા નો જે આક્રોશ છે, વેદના છે, અને વાચા આપવા માટે આજે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનચેતના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે કોરોના મહામારીના આ સમયમાં ગુજરાતમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાયા, કે કોરોના મહામારીથી જીવ ગુમાવવાને બદલે સરકારની અનાવડત અનગઢ વહીવટને કારણે મોટે ભાગના લોકો મર્યા છે. હોસ્પિટલમાં બેડ ના મળે, ઇન્જેક્શન, ઓક્સિજન, વેન્ટિલેટર ના મળવાને કારણે લોકોના જીવ મોટા પ્રમાણમાં ગયા છે. એની સામે લોકોમાં આક્રોશ છે. જે મૃતક છે એના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ, પણ સરકાર ઉત્સવો અને તાઇફા કરવામાં કરોડો ખર્ચ કરે અને મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયા આપવામાં પાછી પાની કરે છે, એની સામે આક્રોશ છે. જે મોંઘવારી જે સૂત્રો સાથે 2014 સત્તા મેળવી હતી, આજે એ જ ભાજપના નેતાઓ પ્રજાને ભૂલી ગયા છે. પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે, પીસાઈ રહી છે. પેટ્રોલ ડીઝલ 100 ને પાર કરવામાં છે, ઘર ચલાવવું મુશ્કેલ છે. એવા સંજોગોમાં પ્રજામાં મોંઘવારી સામે જે આક્રોશ છે એને વાચા આપવાનું કામ અમે કરી રહ્યા છે. અને ખાસ કરીને ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થયું, વેપારીકરણ થયું, મોંઘું શિક્ષણ લીધા પછી યુવાઓ બેરોજગાર છે, ભ્રષ્ટાચાર ચારે તરફ વ્યાપક બન્યો છે. એ જામનગર શહેર જિલ્લાની વાત કરીએ તો અનૈતિક પ્રવૃત્તિઓ, ગુંડારાજ ખૂબ મોટા પ્રમાણમાં ફૂલ્યું ફાલ્યું છે. અને સત્તામાં બેઠેલા લોકો જમીનો હડપવાથી લઈને અનૈતિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. એવા સંજોગોમાં લોકોની સલામતીના પ્રશ્નો ઊભા થયા છે. ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા, સિંચાઈની વ્યવસ્થા નથી. આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે આ જનચેતના રેલીનું આયોજન છે. આવનારા સમયમાં આ જ કાર્યક્રમોને લઈને હજુ સક્રિય રીતે હજુ ઉગ્રતા સાથે કાર્યક્રમો આપવામાં આવશે. તમે ગુજરાતનું એક પણ ગામ ગલી બાકી નહીં હોય કે જ્યાં દારૂ જુગાર કે અનૈતિક પ્રવૃત્તિઓ નહીં ચાલતી હોય. જો મુખ્યમંત્રી આના માટે ચિંતિત હોત, જો હોમ મિનિસ્ટર આના માટે કોઈ ગંભીરતાથી વિચારતા હોત, કોઈ કાર્યવાહી કરતા હોત, તો હું નથી માનતો કે ગુજરાતમાં એક પણ ખૂણામાં આ પ્રવૃત્તિ ચાલે. ખુલ્લેઆમ પ્રવૃત્તિઓ ચાલે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે જે બુટલેગરો કહી રહ્યા છે કે અપડા અમે ચેક ઉપર સુધી પહોંચાડીએ, ઉપર સુધી મતલબ પોલીસ સ્ટેશનથી શરૂ કરીને મુખ્યમંત્રી સુધી, આ અપડાખોરીના રાજને કારણે, એમની મિલીભગતને કારણે, એમના આશીર્વાદને કારણે આખા ગુજરાતમાં દારૂ જુગાર અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી છે. જો સરકાર સાચી હોય, સરકાર આ બાબતે કાર્યવાહી કરવા માંગતી હોય તો ખુલીને આખા ગુજરાતમાં કાર્યવાહી કરે. હું માનું છું કે આ તમામ પ્રવૃત્તિઓ એક જ દિવસમાં બંધ થઈ શકે એમ છે, પણ સરકારમાં નથી ઈચ્છા શક્તિ કે સરકાર આના માટે કોઈ કાર્યવાહી કરવા જ નથી માંગતી. એનું કારણ એકમાત્ર છે કે અફતા ઉપર સુધી પહોંચે છે. જામનગરના કાલાવડમાં અમીપીર પાર્ક કોલોની વિસ્તારમાં એક મકાનમાંથી ચોરી થઈ હોવાનો અહેવાલ છે. મકાનના તાળા તોડી રોકડ તથા દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લાના વિવિધ પંથકોમાં નોંધપાત્રથી લઈ ભારે વરસાદ પડ્યો છે. કાલાવડ તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ પડ્યો છે. જમજોતપુર તાલુકામાં 1.5 ઇંચ, જોડિયા તાલુકામાં પણ 1.5 ઇંચ, જામનગર તાલુકામાં 1 ઇંચ, ધોરડ તાલુકામાં 1.5 ઇંચ તથા લાલપુર તાલુકામાં 1.5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. જામજોતપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો, જો કે તેના અધિકૃત આંકડા હજુ જાહેર થયા નથી. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. A, B અને C ત્રણ યોજનાઓમાં
પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. આજથી સમગ્ર રાજ્યની સ્કૂલોમાં ધોરણ 9-11ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. જામનગરની વિવિધ સ્કૂલોમાં પણ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ મેળવ્યું હતું. 26 જુલાઈના દિવસને કારગિલ વિજય દિન તરીકે ઉજવવામાં આવે છે. જામનગરમાં વિજય દિનની ઉજવણી નિમિત્તે NCC ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. શિબિરમાં 100 કેડેટ્સ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાલાર માજી સૈનિક મંડળ દ્વારા પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.